नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण आठ विषय गणित एनु चेप्टर चार प्रायोगिक भूमिति अंदर स्वाध्याय चार पॉइंट चार नो दाखला नंबर बीजो ते आपणे आजे जोवानो छे। मित्रों चतुष्कोण अंदर आपेलू छे के टी आर यू ई एमां टी आर बराबर 3.5 सेमी बराबर 3.5 सेमी आर यू बराबर 3 सेमी यू ई बराबर 4 सेमी अने खूण आर दोरवानो छे 75 अंश नो खूणो। विद्यार्थी मित्रों 75 अंश नो खूणो दोरवा माटे थई तमारे शुं करवुं पड़शे तो के सौ प्रथम तो आपणे एक 60 अंश नो खूणो पहेला दोरवो पड़े त्यार पछी ज आपणे बीजी चापने दोरी शकीए बराबर छे। तो आपणे अहींथी शरूआत करीए આપણે કેટલા અંશનો દોરવાનો છે 75 અંશનો દોરવાનો છે બરાબર। તો આપણે અહીંયા જોઈએ કે પેલા અહીંથી ચાપ મારશું એટલે 60 અંશનો આવશે 60 અને અહીંયાથી દોરશું એટલે 120 થશે બરાબર છે। હવે બે વચ્ચેનો ખૂણો આપણે દોરવાનો છે એટલે અહીંયા દોરશું બરાબર અહીંયા ખૂણો દોરીશું અને ત્યાર પછી 120 ઉપર રાખી અને દોરીશું। હવે બંનેને શું કરી દેવાનું છે આપણે જોડી દેવાના છે એટલા માટે થઈ અને આપણી ખૂણો કેટલાનો બની જશે બરાબર। તો અહીંયાથી આપણે દોરીશું આપણે ખૂણાની રચના થઈ ગઈ ત્યાર પછી હવે આપણે જે ખૂણો દોરવાનો છે તે કેટલા અંશનો છે વિદ્યાર્થી મિત્રો તો તે જોઈએ તો આપણે દર્શાવવાનો છે કે ખૂણો યુ બરાબર 120 અંશનો। તો અહીંયાથી તો પહેલા આપણે સૌ પ્રથમ એક અર્ધવર્તુળ દોરવું પડશે અર્ધવર્તુળ દોર્યા પછી જ આપણને ખ્યાલ આવે બરાબર। તો 120 અંશનો દોરવા માટે થઈ આપણે લખશું પહેલા સૌ પ્રથમ परिकर ने राखी व्यवस्थित त्यार पछी एक अर्धवर्तुळ दोरीशू अर्धवर्तुळ दोराई जाय पछी आपणे पहेला अहींथी दोरशू एटले केटला अंशनो दोराशे 60 पछी अहींथी दोरशू एटले 120 अंशनो आवशे बराबर। आ 120 अंशनो खूणो आवी गयो छे ત્યાર પછી 120 અંશનો દોરાઈ જાય ત્યાર પછી હવે આપણે એની અંદર કાંઈ દોરવાનું બાકી રહેતું નથી બરાબર છે। છતાં આપણે અહીંયાથી એક ચાપ મારી દેશું અહીંયાથી પરિકર પોળું કરી અહીંયા બરાબર આ ચાપની રચના થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો। તો હવે પછી આપણે એને શું લખવાના છે રચનાના મુદ્દા લખવાના રહેશે બરાબર। રચનાના મુદ્દા કેવી રીતે લખવાના એ હવે આપણે જોવાનું રહ્યું છે। તો ત્યાર પછી આપણે જોઈએ તો આ દર્શાવશું 75 અંશનો અને આ દર્શાવશું 120 અંશનો બરાબર। તો હવે આપણે રચનાના મુદ્દા લખીશું તો અહીં લખશું રચનાના મુદ્દા બરાબર। રચનાના મુદ્દા લખતા સમયે પહેલા આપણે કયા શેના મુદ્દા આપણે પહેલી પેલું શું કર્યું હતું તે વસ્તુ આપણે પહેલા લખવી પડશે। તો આપણે લખશું 3.5 સેમી લંબાઈનો રેખાખંડ ટી આર દોરો રેખાખંડ ટી આર દોરો બરાબર। બીજો મુદ્દો લખશું રેખાખંડ ટી આર ના આર બિંદુએ કયા બિંદુએ આર બિંદુએ 75 અંશના માપનો ખૂણો બનાવતું કિરણ આર એમ દોરો। ત્યાર પછી ત્રીજો મુદ્દો લખશું તો આર કેન્દ્ર લઈ
आर केन्द्र लई त्रण सेमी त्रिज्या नो त्रण सेमी त्रिज्या नो किरण आर एम ने छेदतो चाप दोरो बराबर छेद बिंदु ने शू लिखो छेद बिंदु ने यू नाम आपो बराबर त्यार पछी चौथो मुद्दो लखशु के रेखाखंड आर यू ना यू बिंदुए 120 अंश नो खूणो बनावतु किरण यू एन दोरो बराबर आमा कोण मापक नो उपयोग करवानो छे कोण मापक नो उपयोग करो बराबर छे त्यार पछी लखशु पांचमो मुद्दो के यू केंद्र लई चार सेमी त्रिज्यानो किरण यू एन ने छेदतो चाप दोरो छेद बिंदु ने शू नाम आपवानुं छे ई नाम आपो बराबर आवी रीते छठो मुद्दो के रेखाखंड ईटी दोरो बराबर आम चतुष्कोण टी आर यू ई ट्रू ए माग्या मुजबनो चतुष्कोण छे बराबर तो आवी रीते विद्यार्थी मित्रों आपणे आ दाखलाने गणतरी करी अने रचनाना मुद्दा लखी शकीए बराबर तो नेक्स्ट विडियो नी अंदर आपणे स्वाध्याय 4.5 ना दाखला जोईशुं बराबर तो अहींया आपणे आ विडियो ने पूर्ण करीशुं।